ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંભાવનાની અંદર એક્સરસાઇઝ 13.1 એના આપણે 9 દાખલા કમ્પ્લીટ કરેલા છે. એના પછી એક્ઝામ્પલ નંબર 10 ની વાત કરીએ. આપણે એક્ઝામ્પલ નંબર 10 માં તો એક્ઝામ્પલ નંબર 10 જેની અંદર આપણને કહેલું છે કે પાવર ઓફ ઈ સ્લેશ એફ શોધો. એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. તો મિત્રો બંને પાસા છે, તો કાળા રંગના પાસાને કામ કરીએ. કાળા રંગના પાસાને આ તથા લાલ રંગના પાસાને આપણે બ્લેક ડી વડે દર્શાવીએ. શું કહ્યું છે? બે પાસા રાખવાના છે, તેની સાથે સંકળાયેલ નિદર્શાવકાશ એસ. લાલ રંગના પાસાને કામ કરીએ આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર, આર ફાઈવ અને આર સિક્સ. એટલે કે આ લાલ રંગના પાસા છે. કાળા રંગના પાસા બી વન, બી ટુ, બી થ્રી, બી ફોર, બી ફાઈવ અને બી સિક્સ. એટલે પાસાના છ પરિણામ આવે. તો આર એટલે લાલ રંગનું અને બી એટલે કાળા રંગનું પાસું. હવે અંદર બે વિકલ્પની અંદર કહ્યું છે શોધવાનો. પહેલો વિકલ્પ એ લઈએ જેની અંદર કહ્યું છે જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલ હોય તો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય તેની શરતી સંભાવના. તો છેલ્લે જે આપ્યું છે એને પહેલાં એ કહીએ, જે શોધવાનું છે એને બી કહીએ. તો આપેલું શું છે કે જો પાસા પર કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે. એ ઘટનાને એ કહીએ કે કાળા રંગના પાસા પર 5 મળે તે ઘટના. જે શોધવાનું છે ઘટનાને આપણે બી કહીએ. તો ઘટના બી શું કહેલી છે કે બંને પાસા પર અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી વધુ. તો હવે એના ઘટકો લખી આની અંદર ટોટલ ઘટક 6×6 એટલે નંબર ઓફ એસ 36 થશે. હવે કાળા રંગના પાસા ઉપર 5 મળે તો કાળા રંગનો પાસો ઉપર 5 મળે એટલે બી ફાઈવ તો હોવા જ જોઈએ. તો 36 જોડમાંથી કઈ આવશે? આર વન બી ફાઈવ, આર ટુ બી ફાઈવ, આર થ્રી બી ફાઈવ, એ જ રીતે આર સિક્સ. 6 ઘટક થશે. કયા? આર વન બી ફાઈવ, આર ટુ બી ફાઈવ, આર થ્રી બી ફાઈવ, આર ફોર બી ફાઈવ, આર ફાઈવ બી ફાઈવ અને આર સિક્સ બી સિક્સ. ઓકે. તો અને બી ની અંદર થશે કે બંને પાસા પરનો સરવાળો 9 થી વધુ હતો. એકની લાઈનમાં 1 6 નહીં આવે કારણ કે સરવાળો 7 થાય. એકની લાઈનમાં કોઈ નહીં. બેની લાઈનમાં 6×2 8 થાય એટલે બેની લાઈન પણ નહીં આવે. ત્રણની લાઈનમાં છેલ્લો ઘટક 3 6 એટલે સરવાળો 9, પણ આપણે 9 કરતાં વધારે. તો ચારની લાઈનમાં કઈ આવશે? 4 4 નહીં આવે, 4 5 નહીં આવે, 4 6 હશે આર ફોર બી સિક્સ. પાંચની લાઈનની અંદર આર ફાઈવ બી ફાઈવ અને આર સિક્સ બી સિક્સ, સરવાળો 12 થશે. સોરી, આર ફાઈવ બી સિક્સ. છ ની લાઈનમાં 6 3 નહીં આવે, 6 4 આવશે, 6 B4, આર સિક્સ બી ફાઈવ અને આર સિક્સ બી સિક્સ. પછી જરૂર પડશે બંનેના છેદગણની. એ છેદ બી આમાં ઈ સ્લેશ એફ કહેલું છે, બરાબર. આની અંદર ઈ સ્લેશ એફ શોધો, પણ ઘટના મિત્રો આપી નથી. લાખો રીતે ધારીને શોધીએ છીએ. ચાલો આમાં કોમન ઘટક થશે કયા? તો બી ફાઈવ વાળા કોમન થશે. તો આર ફાઈવ
B5 બીજો R6 B5 પછી R5 B5 આવી ગયો R4 B6 એ આની અંદર નથી બરાબર બે ઘટક થશે ચલો પાવર ઓફ કે ની સંભાવના ટોટલ ઘટક કેટલા છે આના 1 2 3 4 5 અને 6 3 6 બાય 36 પાવર ઓફ બી ની સંભાવના 1 2 3 4 5 6 6 બાય 36 અને પાવર ઓફ એ છે બી ની સંભાવના બે ઘટક છે 2 બાય 36 હવે મિત્રો આ આપેલું હતું અને આપણે બંને પાસા પરના અંકોનો સરવાળો નોંધ કરતા વધુ હોય શોધવાનું અને પાવર ઓફ બી સ્લેશ એ બરાબર રેગ્યુલર સૂત્ર આપણું પાવર ઓફ એ છેદ બી બાય પાવર ઓફ એ પાવર ઓફ એ છેદ બી ની સંભાવના 2 બાય 36 અને પાવર ઓફ એ ની સંભાવના છે 6 બાય 36 એટલે કે થશે કેટલા 1 બાય 3 ઓકે એના પછી બીજો એક આની અંદર બીજો વિકલ્પ પણ કહ્યો છે આપણને કે વિકલ્પ નંબર 2 ની અંદર એવી રીતે આપણે બે ઘટના ધારી લઈએ પહેલી ઘટના કહેલી છે કે જો લાલ પાસા પર ચાર કરતા નાની સંખ્યા મળી એ ઘટનાને આપણે એ કહીએ લાલ પાસા પર ચાર કરતા નાની સંખ્યા મળે એમ આપેલ હોય એટલે ઘટનાને એ કહીએ ત્યારે શોધવાનું કહેલું છે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે એ ઘટનાને બી કહીશું કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તો મિત્રો એની અંદર ઘટક કયા તો શું કહ્યું છે વાંચો ધ્યાનથી લાલ પાસા પર ચાર કરતા નાની સંખ્યા મળે એનો મતલબ કાળા પાસા પર ગમે તે હોય તો ચાર કરતા નાની એટલે આ ત્રણ થશે R1 B1 R1 B2 R1 B3 R1 B4 R1 B5 R1 B6 એ જ રીતે ટૂની લાઈનમાં પણ અને એમના લખો તો પહેલા પાસા પર ત્રણ થી નાની સંખ્યા એટલે આપણે આ રીતનું લખી દઈએ ક્રોસ બીજા પાસા ઉપર ગમે તે ચાલે B1 B2 B3 B4 B5 અને B6 તમ કુલ ઘટક થયા પાવર ઓફ A 6 તરી 18 અને કુલ ઘટક 36 છે એટલે 1 બાય 2 થશે ચલો B ની અંદર શું કહેલું છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 થાય તો એકની લાઈનમાં કોઈ નહીં આવે કારણ કે R1 આર બી સિક્સ એટલે 6 અને 7 થાય બેની લાઈનમાં 2 અને 6 આવશે 2 6 એટલે કે R2 B6 પછી 3 ની લાઈનમાં સરવાળો 8 થાય R3 B5 આવશે 4 ની લાઈનમાં R4 B4 આવશે 5 ની લાઈનમાં R5 B3 અને 6 ની લાઈનમાં R6 B2 આવશે તમે 1 2 3 4 અને 5 ઘટક છે તો બી ની સંભાવના થશે 5 બાય 36 એ છે બી તો મિત્રો કોમન ઘટક કયા આવશે જોઈ લો તો આની અંદર R2 B6 તો આવશે R2 B6 આવશે પછી R3 B5 આવશે R3 B5 આવશે પછી કોઈ ઘટક નહીં આવે કારણ કે R4 આવવા નથી R5 નથી R6 નથી તો આની સંભાવના 2 ઘટક છે તો 2 બાય 36 એટલે કે 1 બાય કેટલા 8 તો હવે આ આપણી તો રાશો વન છે એટલે પાવર ઓફ બી સ્લેસ એ બરાબર પાવર ઓફ એ છેદ બી બાય પાવર ઓફ એ તો પાવર ઓફ એ છેદ બી મિત્રો કેટલા છે 1 બાય 18 અને પાવર ઓફ એ શોધે આપણે કેટલા 1 બાય 2
2 once more divided 2 by 18 it will give 1 by so to say 9 तो रकम ने ध्यान थी समझो आर और बी खाली मात्र ने मात्र ओळख माटे छे તમારે જે રીતે ધારો એ રીતે ધારી શકો છો એના પછી આપણે આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 11 તો 11 ની અંદર કહ્યું છે કે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે ઈ એફ અને જી ઘટનાઓ આપણને આપેલી છે સરળ છે તો સમતોલ પાસાને કહે કે એટલે નિદર્શાવકાશ 1 થી 6 ઘટક થશે અને આમાં ઘટકો n = 6 થયા e ઘણ આપેલો છે 1 3 5 f ઘણ આપેલો છે 2 3 અને g ઘણ આપેલો છે 2 3 4 અને 5 આ બધું આપેલું છે કે શોધવા જરૂર નથી તો સંભાવનાને શોધી દઈએ પાવર ઓફ e એટલે આમાં 3 ઘટક અને કુલ 6 3 બાય 6 પાવર ઓફ f આમાં 2 ઘટક કુલ બાય 6 ઇઝ ધ પાવર ઓફ g આની અંદર 4 ઘટક અને કુલ 6 એટલે કે 4 બાય 6 હવે તો શોધવાનું પહેલામાં કહેલું છે કે પાવર ઓફ e સ્લેશ f અને પાવર ઓફ f સ્લેશ e તો સૌથી પહેલાનું સૂત્રમાં કોની જરૂર પડશે તો પાવર ઓફ બંનેનો છેદ કરો તો e છેદ f ની જરૂર પડશે તો e અને f નો કોમન ઘટક ખાલી કેટલો આવશે 3 ત્યારપર આની સંભાવના થઈ 1 બાય 6 પછી આના સૂત્રમાં પણ ઈ છેદ એફની જરૂર પડે ત્યારે શોધી દીધું હવે સૂત્ર મૂકી દઈએ કે પાવર ઓફ ઈ સ્લેશ એફ બરાબર પાવર ઓફ ઈ છેદ એફ બાય પાવર ઓફ એફ ઈ છેદ એફની સંભાવના છે 1/6 અને પાવર ઓફ એફની આપેલી છે 2/6 અને મિત્રો આનો આન્સર થશે 1/2 એ જ રીતે પાવર ઓફ f સ્લેશ e આનું પણ વ્યક્તિગત સૂત્ર કરીએ તો પાવર ઓફ બંનેનું છેદગણ બાય પાવર ઓફ e e છેદ f ની સંભાવના સુધી 1/6 અને પાવર ઓફ e ની સંભાવના છે 3/6 તો 6 કેન્સલ એટલે કે 1/3 આ પહેલો વિકલ્પ બીજા વિકલ્પમાં e સ્લેશ g અને જી સ્લેશ ઈ તો આ જાતે પ્રયત્ન કરજો કારણ કે સૂત્રમાં બંનેમાં જરૂર પડશે શું બંનેનો છેદ જી છેદ ઈ તો જી છેદ ઈમાં કોમન ઘટક થશે 3 અને 5 તો જી છેદ એફની સંભાવના 2/6 બાકીનું આપેલું છે ત્રીજા દાખલાની અંદર તો મિત્રો આપણને ત્રીજામાં કહેલું છે કે પાવર ઓફ E યોગ F સ્લેશ G તો પહેલા સૂત્રમાં કીધેલા ખબર પડશે શોધવાનું શું છે તો આપણું સૂત્ર કહે પાવર ઓફ બંનેનો છેદગણ E યોગ F છેદ G બાય પાવર ઓફ G હવે આમાં પહેલા E યોગ F શોધીએ તો E યોગ F નો G સાથેનો છેદગણ તો મિત્રો E યોગ F નો છેદગણ બધા ઘટક 1 2 3 અને 5 છે જેના ઘટકો આપણે આપેલા છે 2 3 4 અને 5 તો બંનેના છેદગણ ની અંદર કોમન ઘટક થશે 2 3 અને 5 તો બંનેના છેદગણમાં 3 ઘટક છે માટે આની સંભાવના 3/6 અને જીની સંભાવના આપણને આપી છે 4/6 એટલે કેટલા થશે 3/4 ઓકે એના પછી એવો જ છે કે e છેદ f સ્લેશ g બીજો છે પાવર ઓફ e છેદ f
स्लेस जी आपको रेगुलर सूत्र का यो कि पावर ऑफ बनने नो छेद करने थे कि ई छेद एफ छेद जी बाय पावर ऑफ जी अब जो ही खाओ पड़े क्या तरह नो छेद गम तो अलग थी सुधवान लखवा जैसे ई छेद एफ छेद जी तो आ तरह कॉमन घटक 3 અને 3 તો એક જ ઘટક છે 3 માટે 3 ના છેદની સંભાવના 1/6 અને g ની સંભાવના 4/6 એટલે તો આન્સર 1/4 ઓકે બધું આપણે વિશે કમ્પ્લીટ કરી લખવાનું છે એના પછી એક્ઝામ્પલ નંબર 12 एग्जांपल नंबर 12 तो मित्रों आने तक कहे लो शे धारो के प्रत्येक जन्मेलो बाळक छोकरो अथवा छोकरी होय ते समसंभावी छे एक कुटुंब मां बे बाळको छे सौथी नानो बाळक छोकरी छे ओछामां ओछी एक छोकरी तेम आपेल होय तो बन्ने छोकरीओ होय तेनी सरती संभावना शोध तो जो मित्रों आने तक शुं कहेलुं छे ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો હોય અથવા છોકરી હોય એક કુટુંબમાં બે બાળકો છે આપણે ઉદાહરણ ગણેલું છે એક કુટુંબમાં બે બાળક કઈ રીતના હોય તો બંને છોકરીઓ હોય કાં તો બંને છોકરાઓ હોય કાં તો પહેલો છોકરો બીજી છોકરી કાં તો છોકરી અને શું હોય છોકરો એટલે કુલ ઘટક આની અંદર n = 4 હવે સમસંભાવી એટલે શું કે દરેક ઘટનાની સંભાવના સરખી છે એટલે કે પહેલો ઘટક ટોટલ 4 ઘટક છે પહેલો ઘટક 1 એટલે 1/4 1/4 1/4 ને 1/4 સૌથી નાનો બાળક છોકરી હોય એની સંભાવના શોધવાની છે તો સૌથી નાનો બાળક આપણે પહેલો વિકલ્પમાં નક્કી કરી દઈએ કે સૌથી નાનો બાળક છોકરી હોય તો આમાં બે ઘટક થશે સૌથી નાનું બાળક છોકરી મિત્રો શું કે પહેલું બાળક જે જન્મ્યું હોય મોટું કહેવાય અને એના પછીનું બાળક જન્મ્યું હોય નાનું કહેવાય તો સૌથી નાનું બાળક છોકરી એટલે બીજા ક્રમે છોકરી હોય તો આની અંદર જી છે આની અંદર પણ છેલ્લા બાળકમાં જી છે અને બે આવશે ડબલ જી અને બી જી તો આમાં ફક્ત બે ઘટક છે માટે આની સંભાવના એટલે થશે 2/4 એટલે કે 1/2 આમાં ફક્ત આ શોધવાનું કહ્યું જ્યારે સેકન્ડ નંબરમાં સરખી સંભાવના છે જો કે શું કહ્યું છે ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલ છે જેને આપણે એક ઘટના એ કહીએ કે ઓછામાં ઓછી એક છોકરી એનો મતલબ એક તો છોકરી હોવી જોઈએ બંને હોય તો પણ ચાલે તો ડબલ જી આવે ડબલ બી નહીં આવે કારણ કે એમાં એક પણ છોકરી નથી આ આપેલ હોય ત્યારે બી શોધવાનું છે શું તો બંને છોકરીઓ હોય તેની સરતી સંભાવના બંને હોય છોકરીઓ હોય તેની સંભાવના તો બંને છોકરીઓ હોય એક જ ઘટક છે ડબલ જી બંને છોકરીઓ જરૂર પડશે બંનેના છેદગણની તો છેદગણમાં પણ બંનેમાં કોમન ડબલ જી થશે આમાં ત્રણ ઘટક એટલે એની સંભાવના થઈ 3/4 બીમાં એક જ ઘટક છે 1/4 એ છે બીમાં પણ એક જ ઘટક છે એટલે એની સંભાવના આરમાં પ્રમાણે 1/4 હવે આ ઓછામાં ઓછું એક છોકરી આપેલ હોય ત્યારે બંને બાળકો છોકરી હોવાની સંભાવના શોધવા છે બીની સંભાવના કોને સાપેક્ષે એની જેનું સૂત્ર થાય બંનેનો છેદગણ બાય પાવર ઓફ એ તો બંનેનો છેદગણ કેટલો 1/4 બાય પાવર ઓફ એ તો પાવર ઓફ એ ની કિંમત કેટલી છે 3/4 અને આની સંભાવના થશે કે કઈ 1/3 ઓકે એના પછી દાખલો નંબર 13 છે તેમાં દાખલા નંબર આપણે કહેલું છે એક્ઝામ્પલ
example number 13. જેને તો કહેલું છે કે E અને F શોધો એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે તેમાં સત્ય અસત્ય પ્રકારના 300 સરળ તથા 200 કઠિન પ્રશ્નો છે તદુપરાંત બહુવિધ વિકલ્પી પ્રકારના 500 સરળ તથા 400 કઠિન પ્રશ્નો છે તો આને કોષ્ટક દ્વારા સમજીને વધારવા પડશે તો એમાં બે પ્રકારના પ્રશ્નો છે એક પ્રશ્ન બેંકની અંદર સમજો સત્ય અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન તદુપરાંત બહુવિકલ્પી પ્રકારના 500 સરળ અને 400 કઠિન તો બે પ્રશ્નો છે સત્ય અસત્ય પ્રકારના અને આપણું છે બહુ વિકલ્પી એમાં પ્રશ્નો બે છે એક સરળ અને કઠિન સમજો અહીંયા તો સત્ય અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન છે 300 સરળ અને 200 કઠિન છે જ્યારે બહુવિકલ્પી પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્નો છે 500 સરળ અને 400 કઠિન એટલે કોણ સરળ પ્રશ્નો કેટલા થયા 800 કઠિન પ્રશ્નો કેટલા થયા 600 સત્ય અસત્ય પ્રકારના કોણ કેટલા 500 અને આ કેટલા થશે 900 તો આવી માહિતી આપણને આપેલી છે જેને કોષ્ટક દ્વારા આપણે લખી દઈએ અને સમજવાની અંદર થોડું સરળ થઈ જાય અને આ માહિતી આપણને બુકમાં આપેલી છે હવે વાંચીએ આપણે શું કહેલું છે આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે જો આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે એ ઘટનાને એ કહીએ કે પ્રશ્ન બહુ વિકલ્પી પ્રકારનો છે એમ આપેલ હોય તો તે સરળ પ્રશ્ન હોય તેની સંભાવના શોધો જેને બી કહીએ કે પ્રશ્ન સરળ હોય તેની સંભાવના કુલ આ પ્રશ્નો કેટલા થશે 800 અને 600 400 900 પણ કેટલા થશે 400 જો ધ્યાન હવે પેલા એક પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય તો બહુવિકલ્પી પ્રકારના કુલ પ્રશ્નો કેટલા 900 અગિયાર કેટલા 400 એની સંભાવના થશે 900 ભાગ્યા 400 બી ની અંદર શું કહેલું છે કે પ્રશ્ન સરળ હોય પ્રશ્ન સરળ હોય તેની સંભાવના એવું કહેલું છે તો પ્રશ્ન સરળ હોય એટલે એવું નથી કહ્યું કે સત્ય અસત્યનો સરળ કે વિકલ્પીનો સરળ તો સરળ પ્રશ્નો તમે કેટલા જોઈ લો સરળ પ્રશ્નો કેટલા છે 800 છે અને કુલ 400 તો આની સંભાવના 800 ભાગ્યા 400 થશે હવે પાવર ઓફ એ છે બી તો મિત્ર આ સમજ્યો ખાસ આનો મતલબ શું એ એટલે પ્રશ્ન બહુવિકલ્પી હોય છેદ એટલે અને બોલે કે પ્રશ્ન બહુવિકલ્પી હોય અને સરળ હોય તો બહુવિકલ્પી અને સરળ હોય એવા કેટલા પ્રશ્નો છે 500 છે તો આની સંભાવના થાય 500 / n એટલે કુલ પ્રશ્ન કેટલા 400 તો આ આપેલું હતું ના શોધવાનું હતું એટલે કે પાવર ઓફ b/a બરાબર બંનેનો છેદ ગણ બાય પાવર ઓફ a છેદ ગણની સંભાવના 500/400 400 કેન્સલ કરી દઈએ પાવર ઓફ a એટલે 900/400 નો 400 બંનેનો છેદ કેન્સલ કેટલા થશે 5/9 તો આને કોષ્ટકથી સમજશો તો વધારે ખબર પડશે એના પછી આગળ કહેલું છે એક્ઝામ્પલ નંબર 14 તો દાખલા નંબર 14 ની અંદર e/f શોધો બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ છે તો બે પાસા ઉપરની સંખ્યાનો સરવાળો 4 તો પેલા પ્રયોગ કર્યો તો બે પાસાને ઉછાળવાના છે તો બે પાસાને ઉછાળીએ એટલે એક પાસાના ઘટકો
31 એવા બીજા પાસાના ઘટકો 31 એટલે કુલ ઘટક n બરાબર કેટલા થશે 36 આ ઉપર લખ્યું છે ઈ સ્લેશ f જે શોધવાન છે એને ઈ કહીએ જે આપેલ છે એને f કહીએ શું આપેલ છે કે બે પાસા ફેરવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલું છે તો જેને f કહીએ બંને સંખ્યાઓ ભિન્ન છે ભિન્ન છે એનો મતલબ કે આની જો વન વન ના આવી જોઈએ વન વન નહીં આવે ટુ ટુ નહીં આવે થ્રી થ્રી નહીં આવે ફોર ફોર નહીં આવે ફાઈવ ફાઈવ નહીં આવે સિક્સ સિક્સ નહીં આવે કેમ તો એ ઘટકો સમાન છે તો ભિન્ન એટલે ટોટલ 36 તો એમાંથી છ ઘટક કાઢ નાખો 30 વધશે કઈ છ નીકાળી 11 22 23 24 25 26 કાં તો 30 30 લખી દો કાં તો આગળ આપણે લખી દઈએ કેટલી ઘટકો મળશે આની અંદર 30 મળશે તો એફની સંભાવના થઈ 30/36 જે શોધવા છે એની રકમ પ્રમાણે આપણે ઈ નામ આપીએ રકમની અંદર કહેલું છે કે બે પાસા ઉપરની સંખ્યાનો સરવાળો 4 હોય બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો 4 હોય તો જો મિત્રો બંને પાસાની સંખ્યાનો સરવાળો 4 હોય એટલે શું આની અંદર એક કઈ આવશે એકની લાઈનમાં 1 3 આવે કારણ કે સરવાળો 4 છે પછી એકની લાઈનમાં કોઈ આવશે નહીં બેની લાઈનમાં 2 2 આવશે પછી 3ની લાઈનમાં 3 1 આવશે પછી 4ની લાઈનમાં કોઈ નહીં આવે કારણ કે 4ની લાઈનમાં 4 1 સરવાળો 5 4 2 સરવાળો 6 વધતું જશે તો આમાં 3 ઘટક છે લીડની સંભાવના 3/36 ચલો બંનેના છેદ ગણવા કેટલા ઘટક તો આની અંદર બધી જ ઘટકો ભિન્ન છે તો સમાન ઘટક હારે 2 2 આની અંદર હશે નહીં આ બે જ ઘટક હશે જે ઘટકો ભિન્ન છે 1 3 અને 3 1 તો આની સંભાવના થઈ 2/36 બુકની રકમ પ્રમાણે શોધવાનું કહી છે પાવર ઈ સ્લેશ એફ બને તો ઈ સ્લેશ એફ એટલે બનેનું છેદગણ બાય પાવર ઓફ એફ છેદગણ કોમન ઘટક 2/36 છે અને એફની અંદર આપણે શોધ્યા કેટલા છે 30/36 આનો આન્સર આવશે 1/50 ઓકે એના પછી એક લાસ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 50 પાવર ઓફ ઈ સ્લેશ એફ શોધો પાસાને ફેરવાના પ્રયોગનો વિચાર કરીએ તો પાસાને ફેરવા સાથે સંકળાયેલ દશા પાસ 1 2 3 4 5 6 n ઇઝ ઇક્વલ ટુ 6 ઘટક છે પછી આપણને કહ્યું છે કે પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક મળે તો સિક્કો ઉછાળો સોરી આની અંદર શું કહે છે પાસાને ફેંકવાનો વિચાર કરીએ જો 3 નો ગુણિત આવે પાસાને ફેંકીએ તો 3 નો ગુણિત એટલે 2 થાય 3 અને 6 જો પાસાને ફેંકીએ 3 નો ગુણિત એટલે કે 3 અને 6 આવે તો શું કહે છે પાસાને ફરીથી ફેંકો તો પાસાને ફરીથી ફેંકેલા ઘટક કેટલા 1 2 3 4 5 અને 6 નહીં તો એટલે જો 3 નો ગુણિત ના આવે એટલે 3 નો ગુણિત કયા નહીં 1 2 4 અને 5 જો આ આવે તો સિક્કાની કાંટો એટલે સિક્કાના બે પરિણામ એચ ટી અને આ બંનેનું શું યોગ ગણ તો આની અંદર કુલ ઘટક
12 અને આની અંદર 4 2 8 અને કુલ ઘટક 12 ને 8 20 થશે બાકી નું તમને આવડે એવું છે કે પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તો પાસા પર ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત 3 હોય કાં તો બે વખત 3 હોય તો પણ ચાલશે એટલે આની અંદર 3 1 3 2 3 3 3 4 3 5 3 6 અને 6 3 પણ અંદર આવશે અને પેલી બાજુ 3 તો છે એ ઘટનાને એ કહીએ અથવા એફ નામ આપીએ અથવા ઈ નામ આપીએ જે આપ હોય તો સિક્કા પર કાંટો મળે તેની સંભાવના તો સિક્કા પર કાંટો મળે એટલે 1T 2T 4T 5T બંને છેદગણનો જે કોમન આવે તે અને બંનેનો છેદગણ લઈ પછી ગણો ઓકે તો આ હતી એક્સરસાઇઝ 13.1 જે આપણે કોર્સની અંદર બે જે એક્સરસાઇઝ ભણવાની છે એક 13.2 પણ આપણે ભણવાનું છે જેનો થિયરીને આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર જોઈશું ત્યાં સુધી કમ્પ્લીટ દરેકે બધું લખવાનું છે બરાબર ઓકે મળીએ નવા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બીએપી અસ્તારો અને ભણતા રહો